કરીશું, પણ જે રીતે અહીંયા બ્રોકરેજ હાઉસીસ અલગ અલગ સ્ક્રીપ પર જે વ્યૂ આપી રહ્યા છે, ટાટા મોટર્સ પર જે વ્યૂ આવ્યો છે જિગ્નેશ ઉપર લેવલ પરથી ખાસો નીચે આવ્યો છે. હવે ટાટા મોટર્સનો સ્ટોક અને બ્રોકરેજ હાઉસ પણ એનો જે ટાર્ગેટ છે એ ઘટાડી રહ્યા છે. શું વ્યૂ છે? 650-550 ઉપર કોઈની ખરીદી હોય તો આ લેવલ પર એવરેજ કરી શકે છે? જેનરલ ટાટા મોટર્સમાં પણ એવરેજ ના કરવી જોઈએ, કારણ કે ઉપરના લેવલથી ટાટા મોટર્સે પણ એક રિવર્સલ પ્રાઇસ પેટર્ન કરી છે. આ પ્રાઇસ પેટર્ન બેરિશ છે, એનું ઇમ્પ્લિકેશન નીચેની તરફ જવાનું છે. ઓફકોર્સ ચાર્ટ જે ટાર્ગેટ આપતું હતું એ ટાર્ગેટની આસપાસ આ સ્ટોક અત્યારના આવી ગયો છે, પરંતુ એવરેજથી બચવું જોઈએ, કારણ કે લગાતાર 2-3 વાર ગેપડાઉન ઓપનિંગ કર્યા પછી પણ આ સ્ટોક સર્વાઈવ થતો નથી. નીચેની તરફ જ્યારે પણ સ્ટોક વધ્યો છે જેનરલ, ત્યારે વોલ્યુમ પણ ઘણા વધારે આવ્યા, જે એવું બતાવે છે કે વધારે પડતા લોકો આ સ્ટોકને છોડીને એક્ઝિટ લઈ રહ્યા છે. એટલે મારું માનવું છે કે અત્યારના ખરેખર જો ટાટા મોટર્સ હોય તો આ જે કંઈ બી ઉછાળા મળે છે તેમાંથી એક્ઝિટ લઈ લેવી જોઈએ, અને આવનાર સમયમાં જ્યારે પણ ટાટા મોટર્સ પોતાની એક રિવર્સલ પ્રાઇસ પેટર્ન કરશે, સારા વોલ્યુમથી ઉપર આવશે, ત્યારે ફરીથી એકવાર આપણે એને રિવ્યૂ કરીશું અને ત્યારે એ સ્ટોકમાં એન્ટ્રી લેવા માટે આરઓઆઈ આપણી ફેવરમાં હશે. તો એક્ઝિટ લઈ લેવું જોઈએ અત્યારે ઉપરના લેવલ પર પણ એન્ટ્રી હોય તો, જે પ્રમાણે અહીંયા જિગ્નેશ કહી રહ્યા છે, અને પછી ફરીથી નીચેના ઉપર રિવ્યૂ કરીને એન્ટ્રી લઈ શકાય છે ટાટા મોટર્સમાં. બીજા એક રોકાણકાર આણંદથી જોડાઈ રહ્યા છે, દીપક બ્રહ્મભટ્ટ. શું સવાલ છે દીપક? હા સર, મારી પાસે ધીરા ડેંગના 74 રૂપિયાના ભાવના 100 શેર હતા, પછી મેં થોડી એવરેજ કરીને અત્યારે મારી 180 શેર છે, એવરેજ પ્રાઇસ મારી બને છે 59 રૂપિયા. ઓકે, અત્યારે જે ઘટાડે આવ્યા છે તો મારી પાસે 45 ના ભાવે તો બીજું એવરેજ કહું તો મારી જે કેપેસિટી છે પ્રમાણે મને લગભગ 59 ખરાબ માર્કેટમાં બચવું જોઈએ, કારણ કે લગાતાર ડાઉન ટ્રેન્ડનો સ્ટોક જો એવરેજ કરવામાં આવે તો એમાં વધારે ને વધારે કેપિટલ જતી જાય છે. બીજું કે જ્યારે સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં હોય ત્યારે ડાઉન ટ્રેન્ડમાંથી અપ ટ્રેન્ડમાં ક્યારે આવશે એ વાત હજી સુધી, જ્યાં સુધી રિવર્સલ પેટર્ન ના બને ત્યાં સુધી કોઈને સમજાશે નહીં. એ વાતને ઘણો ટાઈમ લાગશે. પીએસયુ બેંક નીચેની તરફ જઈ રહી છે અને માર્કેટને નીચે લાવવામાં સૌથી આગળ પડતું સેક્ટર આઈ થિંક બેન્કિંગ છે, અને બેન્કિંગમાં પણ પીએસયુ બેંક છે. દેના બેંકનો ચાર્ટ જરા પણ એટ્રેક્ટિવ નથી. હું તો વ્યૂઅરને સલાહ આપીશ કે 59-45 ઘણો બધો લોસ છે. આઈ થિંક અરાઉન્ડ 14-15 રૂપિયાનો વ્યૂઅરને લોસ થાય છે, પરંતુ લોસ આપીને પણ આ બેન્કિંગમાંથી નીકળી જવું જોઈએ. જો ખરેખર જ બેન્કિંગમાં વ્યૂઅરનો ઇન્ટરેસ્ટ હોય તો આઈ થિંક વ્યૂઅર અત્યારના પણ કોટક મહિન્દ્રા બેંક, ડીસીબી બેંક, ફેડરલ બેંક, સેન્ટ્રલ બેંક કે પછી સિટી યુનિયન બેંકનો વિચાર કરી શકે. જે બધી બેંકોના નામ હું બોલું છું એ હજી પણ અપ ટ્રેન્ડમાં ચાલતી આવે છે અને હજી પણ એ ઘટાડા નોંધાવી રહી છે. આઈ થિંક સારા ચાર્ટ સાથે આ જે ઘટાડા આવે છે એ બાઇંગ લેવલના છે, અને હું માનું છું સ્ટેગર્ડ મેનરમાં આવી બેંકોમાં વ્યૂઅરે પોતાનું રોકાણને સ્વિચ કરવું જોઈએ, તો અપ ટ્રેન્ડના સ્ટોક હોવાથી ફટાફટ રિટર્ન વ્યૂઅર મેળવી શકશે. બિલકુલ, તો અહીંયાથી ખોટ આવી રીતે તમે સર્વર કરી શકો છો. જે પ્રમાણે જિગ્નેશ કહી રહ્યા છે તેના બેંકમાંથી એક્ઝિટ કરી લો, અને જે સ્ટોક્સ બેન્કિંગ સેક્ટરમાં જો તમારે રહેવું હોય તો કોટક મહિન્દ્રા બેંક છે, ડીસીબી છે, સેન્ટ્રલ બેંક છે, એમાં તમે તમારું રોકાણ સ્વિચ કરીને ત્યાંથી અહીંયાની ખોટ સર્વર કરવાની કોશિશ ચોક્કસ કરી શકો છો. બીજા એક રોકાણકાર જોડાઈ